नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आप धोरण सात विषय गुजराती में पाठ सात जीवन पाठे जे एक आत्मकथा खंड छे तेनो अभ्यास करीशुं। आ आत्मकथा खंड छे एना लेखक छे काका साहेब कालेलकर। काका साहेब कालेलकर नुं पूर्ण नाम दत्तात्रेय बालकृष्णन कालेलकर छे। एमनो जन्म ईस्वी सन 1885 में अने एमनो मृत्यु ईस्वी सन 1981 में थयो हतो। जीवन पाठे हम सौथी पहला आपणे जाणीशुं के जीवन पाठे नो अर्थ शुं थाय छे। तो जीवन पाठे हम के आपणा जीवन नो सौथी उपयोगी भातु एने आपणे शुं कहीए, जीवन पाठे कहीए। आपणे आ आत्मकथा खंड छे आ काका साहेब कालेलकर हता तेमना जीवननो ज एक प्रसंग छे। हवे एवुं तेमने कयुं मार्गदर्शन मळी गयुं के आ पाठ नाम जीवन पाठे राखवामां आव्युं ए आपणे आ पाठनी अंदर जोईशुं। आ पाठनी शरूआत करता पहेला आपणे काका साहेब कालेलकर विशे थोड़ो परिचय लई लईए। तो काका साहेब कालेलकर तरीके जाणीता आ गांधीवादी लेखकनो जन्म। गांधीवादी केम कहेवामां आव्या केम के गांधीजीना विचार प्रमाणे पोतानुं जीवन कार्य करता हता। तो एमनो जन्म महाराष्ट्रना सतारामां थयो हतो। एमने गांधीजी द्वारा सवाई गुजरातीनुं बिरुद आपवामां आव्युं हतुं। गांधीजीए एमने सवाई गुजरातीनुं बिरुद शुं माटे आप्युं? एवुं तो कयुं कारण हतुं के एमने सवाई गुजराती तरीके जाणवामां आव्या? केम के ए भले महाराष्ट्रमां जन्म्या हता पण गुजरात अने गुजराती भाषा जोड़े तेमने एवी आत्मीयता केळवी एमना माटे एमनुं नाम सवाई गुजराती बिरुद मळ्युं। काका साहेब कालेलकर हता ते चिंतनलक्षी रसाळ लेखणमां पण कला, देश, प्रकृति, मानव अने भारतीय संस्कृति प्रत्येनो भरपूर प्रेम प्रकट थयो छे। एमना जाणीता ग्रंथों के एमने कया कया ग्रंथों लख्या छे? तो हिमालयनो प्रवास, रखड़वानो आनंद, जीवननो आनंद, जीवन लीला अने जीवन संस्कृति आ बधा एमने ग्रंथों लख्या छे। हवे आ जे पाठे जीवन पाठे ह आ एमने एक स्मरण यात्रा छे। यात्रानो अर्थ छे प्रवास करवो अने स्मरण स्मरण એટલે યાદ રહેવું કે એક એવી યાત્રા તે જીવનભર એમને યાદ રહે। હવે એવી તો કેવી ઘટના બની હતી? તો કાકા સાહેબ કાલેલકર એમ કહેવા માંગે છે કે જ્યારે એ એમના પિતાજી સાથે સાંગલીથી પુણેના વચ્ચે ટ્રેનમાં સફર કરી રહ્યા હતા અને એ સમયગાળા દરમિયાન એમના પિતાજી દ્વારા એમને જે શીખ આપવામાં આવી હતી એ એમના જીવનની સૌથી મોટી શીખ હતી અને એ શીખના માધ્યમથી જ એમને એ ટ્રેનમાં જ રાતે ઊંઘતા ઊંઘતા નિર્ણય કર્યો કે હવે હું આ પ્રમાણે જ મારું જીવન વ્યતીત કરીશ। આ આત્મકથા એમના બાલ્યકાળની છે, બાળપણની છે। એમને જીવનનો સૌથી પ્રામાણિકતાનો જે પહેલો પાઠ હતો ને એ એમના પિતાજીના દ્વારા શીખવાડવામાં આવ્યો હતો અને આમ પણ માનવામાં આવે છે કે બાળક છે એમની પ્રથમ પાઠશાળા એનું પરિવાર માનવામાં આવે છે કે સૌથી પહેલા બાળક જે શીખે છે એ તેમના પરિવારમાં રહીને શીખે છે। તો આ પ્રામાણિકતાથી જીવન કઈ પ્રકાર જીવવું એનો સૌથી મહત્વપૂર્ણ પાઠ છે એ કોના દ્વારા શીખવાડવામાં આવે? તો કાકા સાહેબ કાલેલકરને એમના પિતાજી દ્વારા શીખવાડવામાં આવ્યો હતો। પિતાજી પાસેથી એ શીખવા મળ્યું કે તેમણે કઈ રીતે પોતાનું જીવન જીવવું છે। પૈસા પ્રત્યેના બાળ સહજ આકર્ષકથી પ્રેરાઈને તેમણે પિતાજીને એવું સૂચન કર્યું કે તેમની કલ્પના શક્તિની બહાર હતું। પુણ્ય પ્રકોપમાં તેઓ પુત્રને જે વાત કહે છે તેમાં તેમને જીવનભરનું શિક્ષણ મળે છે। હવે એવી તો કઈ ઘટના બની કે એમના પિતાજીને એમને શિક્ષણ આપવું પડ્યું? કાકા સાહેબનું માનવું એવું હતું કે જીવનના પ્રત્યેક કાર્ય આપણે કરવા હોઈએ તો એ પૈસાથી જ થઈ શકે કે પૈસા હોય તો આપણે કોઈ પણ કાર્ય સરળતાથી કરી શકીએ છીએ।
तो એ સમય એમના પિતાજી છે તે ગુસ્સામાં આવીને પણ ગુસ્સો પ્રકટ કરતા નથી, શાંતિથી એવી રીતે કાકા સાહેબને સમજાવે છે કે એમને આખા જીવનનું શિક્ષણ છે એ સાંગલીથી પુણે વચ્ચે ટ્રેનમાં જે સફર કરે છે એ સફર દરમિયાન જ એમને બધું શિક્ષણ મળી જાય છે અને આ જ આખી ઘટના આ આત્મકથા ખંડમાં આપેલી છે। હવે આપણે આ પાઠમાં આવતા શબ્દાર્થ અને એના રૂઢિ પ્રયોગોનો અર્થ જાણીશું। આજી આ પાઠમાં આવતા શબ્દાર્થ સૌથી પહેલો છે જીવન પાથે, જીવન ઉપયોગી ભાથું, ઉમેદ, આશા, શાખ, આગમું, એલએલબી કાયદાની પરીક્ષા પાસ કરનારની મળતી ડિગ્રી, વિચાર શૃંખલા વિચારોની પરંપરા, લાંચ સત્તાધારીને છુપી રીતે અપાતી અઘટિત રકમ જેને આપણે રિશ્વત પણ કહી શકીએ, મામલતદાર તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર અમલદાર, મુનસબ દિવાની ન્યાયાધીશ, મબરૂર અભિમાની, પ્રોમિસરી નોટ સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે, નાણાં એટલે રકમ રૂપિયા લેવા પડે ત્યારે નાણાંના બદલે લખી અપાતું બાંયધરી પત્ર, તેને શું કહેવાય છે? પ્રોમિસરી નોટ કહેવાય છે। અને સૌથી છેલ્લું આપણે છે હિંતા, હિંતા અર્થ થાય છે અધમતા કે પછી હલકા પણ। હવે આપણે આમાં આવતા રૂઢિપ્રયોગ અને એ રૂઢિપ્રયોગોનો અર્થ જાણીશું। સૌથી પહેલો રૂઢિપ્રયોગ છે ઉમેદવાર ન આવી આશા સફળ ન થવી, શાખ જામવી પ્રતિષ્ઠા ઊભી થવી, એક ન બે ન થવું, પોતાની વાત પર મક્કમ રહેવું, સડક થઈ જવું, આશ્ચર્ય મૂળ થઈ જવું અને સૌથી છેલ્લું છે નામ લજવવું, અપકીર્તિ અપાવી કે પોતાનું નામ શું કરવાનું, ખરાબ કરવાનું કે જેનાથી આપણા નામની શું થાય, અપકીર્તિ થાય। હવે આપણે આ પાઠની સમજૂતી સમજીશું કે આ પાઠમાં કઈ રીતે કાકા સાહેબને આખા જીવનભરનું શિક્ષણ મળે છે। મારા પાંચ ભાઈઓમાંથી એક જ બીએ સુધી પહોંચી શક્યો, બાકીના બધા વચમાં જ ક્યાંક અટકી ગયા, અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં પોતાની ઉમેદ બળ ન આવી એમ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા। દત્તાત્રેય શું કહે છે કાકા સાહેબ કે એમના કેટલા ભાઈઓ હતા? પાંચ ભાઈઓ હતા અને આ પાંચ ભાઈઓમાંથી કોઈ પણ ભાઈ બીએ સુધી પહોંચી શક્યા નહોતા। બીએ એટલે સ્નાતકની ડિગ્રી, બધા કોઈ પણ રીતે વચમાં ધોરણમાં અટકી ગયા હતા। એમના પિતાજીએ અંગ્રેજી કેળવણી પાછળ બહુ બધા ભારે ખર્ચા કર્યા પણ પિતાજીની ઉમેદવાર ન આવી, ઉમેદવાર ન આવી એટલે આશા સફળ ન થવી, એમને પિતાજીની આશા સફળ ના થઈ જેનાથી પિતાજી ખૂબ હતાશ થયા, હતાશ થવું એટલે દુઃખી થવું। એમણે પહેલેથી જ નક્કી કરેલું કે દત્તુને કોલેજમાં નથી જ મોકલવો, હું મનમાં ચીડાતો, વાંક બીજાનો ને સજા મને થાય છે અને આવી પરિસ્થિતિના કારણે મારા પિતાશ્રીએ પહેલેથી જ નક્કી કરેલું કે હું હવે દત્તુ એમને પ્રેમથી કહેવામાં આવતું હતું કાકા સાહેબ કાલેકરને, તેમના પિતાજીએ શું નક્કી કર્યું કે હવે હું કોઈ પણ પરિસ્થિતિમાં દત્તુને કોલેજ નહીં મોકલું, તો જેના લીધે કાકા સાહેબ મનમાં બહુ ચીડાતા, ગુસ્સે થતા કે વાંક એટલે ગુનો, કે ગુનો કોઈ બીજા કરે અને એની સજા મને મળે, પણ મેં કશું કહ્યું નહીં। જ્યારે પહેલે જ વર્ષે હું મેટ્રિક પાસ થયો ત્યારે મારી કંઈક શાખ જાણી, તે જ વર્ષે શાળાની આબરૂ જાળવવા અમે મેટ્રિકના ત્રણ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા હતા, મારા પિતાજીએ ના પાડી તો પણ હું કંઈ જ બોલ્યો નહીં અને મેં મારી આબરૂ એટલે શાખ જમાવી કે પ્રતિષ્ઠા ઊભી કરવી કે પોતાની ઇજ્જત બધા સામે સારી કરવી એ જાળવવા માટે મેં પહેલી જ વારમાં મેટ્રિકની પરીક્ષા શું કરી દીધી, પાસ કરી દીધી, જેનાથી મારી શું જામી ગઈ, શાખ જામી ગઈ, મારી પ્રતિષ્ઠા બધા વચ્ચે ઊભી થઈ ગઈ અને એ જ વર્ષે શાળાની આબરૂ જાળવવા
અમે મેટ્રિકના ત્રણ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલની ફાઇનલ પરીક્ષામાં બેઠા હતા. એ પરીક્ષાનું પણ એ છેલ્લું વર્ષ હતું. એમાં પણ હું પાસ થયો એટલું જ નહીં પણ મારો નંબર ઠીક ઠીક ઊંચો આવ્યો. આ બે પરીક્ષાના જોડે મેં કોલેજમાં જવાની માંગણી કરી અને એક તો યુનિવર્સિટીની છેલ્લા પરીક્ષા પાસ કરી અને મેટ્રિકની મેં પરીક્ષા પાસ કરી એટલે મારી ઇજ્જત છે એ મારા ઘરમાં અને સ્કૂલ યુનિવર્સિટીમાં વધી ગઈ. એટલે મેં પિતાજી સામે શું માંગણી કરી કે મારે હવે શું કરવું છે, કોલેજ આગળ ભણવા જવું છે. છતાં પિતાશ્રી એકના બે ન થયા, એકના બે ના થવું એટલે પોતાની વાત પર મક્કમ રહેવું. તો પણ પિતાજી પોતાની વાત પર મક્કમ જ રહ્યા. આખરે મેં એમને કહ્યું, તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે, મને ઇજનેરી લાઈનમાં જવા દો. પ્રીવિયસની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય જ નહીં, એટલે એક વર્ષ જ હું આર્ટ્સ કોલેજમાં જઈશ. મારી આ દલીલથી પિતાશ્રી પીગળ્યા અને એમને મને કોલેજમાં જવાની રજા આપી. હવે કાકા સાહેબ એમના પિતાજી સામે શું માંગણી કરી કે મને કોલેજ જવા દો, તમને ખબર છે કે મારું અંગ્રેજી અને ગણિત બંને વિષય ખૂબ જ સારા છે અને મારે કઈ ડિગ્રી લેવી છે, એન્જિનિયરની ડિગ્રી લેવી છે. પણ એન્જિનિયરિંગ કોલેજમાં જવા માટે સૌથી પહેલાં પ્રીવિયસની પરીક્ષા પાસ કરવી પડે છે, એના સિવાય મને એન્જિનિયરમાં પ્રવેશ મળશે નહીં. એટલે હું શું કરીશ, એક વર્ષ તો આર્ટ્સ કોલેજમાં જ ભણીશ. મારી આ દલીલથી પિતાજી છે એ પીગળી ગયા. પીગળ્યું એટલે દત્તાત્રેયની વાત શું કરી લીધી, માની લીધી અને એમને મને કોલેજમાં જવાની શું આપી દીધી, રજા આપી દીધી. તો આ માં આટલા સુધી આપણે આજે જોયું કે કેવી રીતે કાકા સાહેબે મહેનત કરીને એમના પિતાશ્રીને પીગળાવ્યા, કઈ બાબત માટે, કે મારે કોલેજમાં ભણવા જવું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જોઈશું કે કેવી રીતે કાકા સાહેબ કાલેકર એમની જે વિચારધારણા હતી કે લાંચ એટલે રિશ્વત લેવાથી જ બધા કાર્યો સફળ થાય છે અને એમના પિતાશ્રી છે એટલે એ વાત ઉપર શું કરે છે, ટોકે છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.